नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी चैनल में फरी एक वक्त दिल थी स्वागत है। आज ना ताजा अने महत्वना समाचारों जेम के भूपेंद्र सरकार द्वारा अने मोदी सरकार द्वारा लेवाला मोटा निर्णयों अने आदेशों तेमज शाळा कॉलेजों ने विद्यार्थी ने लईने अगत्यना समाचारों जाणीशुं ए पहेला मित्रों, आप जो चैनल में नवा हो तो सौथी पहेला अपनी चैनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा समाचार अमे तमारा सुधी पहोंचाड़ता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करजो अने तमारा मित्रों वर्तुळनी वच्चे वधु ने वधु शेर करजो। तो सौथी पहेला कोरोना तरफ एक नजर करिए तो भारत में गत 24 कलाक में 30,256 जेटला पॉजिटिव केसों नोंधाया, जेमां 295 दर्दीना मौत थया छे, ज्यारे 43,000 थी वधु दर्दीए कोरोना ने मात आपी छे, जेथी तेने डिस्चार्ज करवामां आव्या छे। त्यारबाद बीजा महत्वना समाचार की बात करिए तो कोरोना की त्रीजी लैने ध्यान में राखी अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन निर्णय लीधो है, जे अनुसार आज थी शहर 7 झोन में आवेला 83 बगीचाओ वैक्सीन नहीं लेना ने प्रवेश आपवामां नहीं आवे। आ उपरांत AMTS BRTS अने काकरिया एफरेट, काकरिया ज़ू, साबरमती रिवरफ्रंट, लाइब्रेरी, स्विमिंग पूल, जिमखाना, सिटी सिविल सेंटर तमाम बिल्डिंग पर वैक्सीन सर्टिफिकेट तपासवामां आवशे, त्यारबाद ज एंटर आपवामां आवशे। ए बाद जणाव्युं आजथी अमदावादनी अंदर नो वैक्सीन तो नो एंट्री एवी प्रवेशनी आजे जाणकारी आपवामां आवेली छे। ત્યારબાદ વિદ્યાર્થી ને લઈને મોટા સમાચાર, 20 સપ્ટેમ્બર પછી સ્કૂલોની અંદર કોઈ પણ વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાશે નહીં અને નવા એડમિશન માટે સ્કૂલે શિક્ષણ બોર્ડની મંજૂરી લેવી પડશે એવા પણ સમાચાર મળી રહ્યા છે। ત્યારબાદ ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે રેલવેની અંદર અમૂલ્ય તક છે એપ્રેન્ટિસ કરવાની, એની અંદર વયમર્યાદા, સ્ટાઇપેન્ડ, પસંદગીની પ્રક્રિયા આ રીતે કઈ રીતે અરજી કરશો જેની સંપૂર્ણ વિગત આની પછી વિડીયો તમે આપણી ચેનલમાં જોડાઈ રહેશો ત્યાં વિડીયો અપલોડ કરશું, તમને સંપૂર્ણ માહિતી વિસ્તૃત સ્વરૂપે આપવામાં આવશે। ત્યારબાદ બીજા મહત્વના સમાચાર કે આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી કોમર્સના વિવિધ કોર્સનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, રજીસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થી આ રીતે એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। તો કોર્સના વિવિધ કોર્સની અંદર 40,500 જેટલા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પહેલી મેરિટ લિસ્ટ બાકી રહેનારા વિદ્યાર્થીને ચોઇસ ફિલિંગ માટે બીજી તક આપવામાં આવશે, આમ વિદ્યાર્થી માટે અમૂલ્ય તક માળવામાં આવશે। ત્યારબાદ મોટા સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુકને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, હવે વાહન ચાલકોને આ ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવશે અને ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુક માટે જે જણાવવામાં આવ્યું છે આ પ્રમાણે છે કે રાષ્ટ્રીય રાજધાની કેન્દ્ર દિલ્હી NSE સહિત દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુક સાથે નહીં રાખવી પડે, તમે ડિજિલોકર કે પછી એમ પરિવહન જે મોબાઈલ એપ છે તેમાં તમે ડિજિલોકર સ્વરૂપે ડોક્યુમેન્ટ બતાવી શકો છો અને સાથે તમારે કોઈ લાયસન્સ કે RC બુક રાખવાની જરૂર હોય। TB રેકોર્ડ બ્રેક કેસ, 5 વર્ષના પ્રથમવાર રાજ્યમાં એક જ દિવસે 944 જેટલા નવા કેસ નોંધાયા, આમ ઘણા સમયથી TB ને અંકુશ કરવા માટે પ્રોગ્રામ ચાલી રહ્યો છે, છતાં 18 સપ્ટેમ્બર રાજ્યમાં રેકોર્ડ બ્રેક 944 જેટલા TBના એક્ટિવ કેસો નોંધાયેલા જોવા મળ્યા છે। ત્યારબાદ દાદા દિલ્હીમાં CM ઓફિસથી લઈને PM ઓફિસ સુધી સિમંદર સ્વામી, ભૂપેન્દ્ર પટેલે PM મોદી અને અમિત શાહને સિમંદર સ્વામીની મૂર્તિ ભેટ આપી અને આજે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે ગયેલા જોવા મળ્યા છે, ત્યાં તેઓ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ દાદા ભગવાનની બુક આપી તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને અન્ય મુલાકાત કરી છે। આ મુખ્યમંત્રીના નવા ચીફ પ્રિન્સિપલ તરીકે કૈલાસનાથની નિમણૂક કરવામાં આવી છે અને સેક્રેટરી બન્યા છે, આમ નિવૃત્ત બાદ 7મી વખત તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે। અંતે જાણવા મળ્યું છે પ્રમાણે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે મહેસાણાની મુલાકાત લીધી હતી, અહીં તેણે ભાજપ કાર્યાલય ખાતે તેણે બેઠક યોજી હતી અને બળાપો કાઢ્યો, તેણે કહ્યું હું MLA તરીકે મહેસાણા આવું તે કેટલો ગમતું નથી, પક્ષે અમને દૂર નથી કર્યા, જૂના મંત્રીઓને સ્થાન આપ્યું છે, અમે બલિદાન આપ્યું છે, હું એક નથી ગયો, આખું મંત્રીમંડળ ગયું, મેં ક્યારની કોઈની આગળ હાથ નથી લંબાવ્યો।